अ वेरी गुड आफ्टरनून डियर स्टूडेंट्स, केम छो बधा? एकदम मजा में छो? तो वेलकम टू एलपीएस ग्रुप ऑफ एजुकेशन। आज आप गुजराती विषय नो अभ्यास करवाना छे, जेमा लास्ट लेक्चर में आपणे तमारो त्रीजो पार्ट चालू कर्यो हतो, जेनुं नाम हतुं परीक्षा। तो परीक्षा पार्ट में आपणे एक पेज जेटलो लेखकनो परिचय मेळवेलो हतो अने नीचे थोड़ुं पाठ विषे जोयुं हतुं। तो आपणे शुं जोयुं हतुं कि एक त्रण चार एटले गामडुं छे, सरस मजानुं मस्त एकदम, ज्यां घणा बधा खेतरो छे, पाक लहराय छे, एवुं बधुं जोयुं हतुं। अने पछी आपणे जोयुं हतुं के त्रण चारेक छोकराओ छे ते शाळाए जता होय छे, रस्तामां एकदम मस्ती करता करता, आपणे जे स्कूले जईए ने एकदम हलता ढूलता, बधाने हैरान करता करता, तो एवी ज रीते मस्ती करता करता ए चारेक छोकराओ शाळाए जता होय छे। एमांथी एक छोकरानी आजे शिष्यवृत्तिनी परीक्षा छे, जेनुं नाम महादेव छे। एनी सेनी परीक्षा छे? स्कॉलरशीप एटले के शिष्यवृत्तिनी परीक्षा छे। तो ए वात विशे ज चारे जणा एकबीजा साथे चर्चा करता करता जता होय छे, जेमां एक महादेव कहे छे के चालो जल्दी जल्दी चालो, आजे तो मारी परीक्षा छे। तो बीजो कहे छे के अमारे शुं परीक्षा, तो तारे आपवानी छे, अमने थोड़ी शिष्यवृत्ति मेळववानी छे। तो त्रीजो कहे छे के पेलो पछी महादेव जवाब आपे छे के जो तमे पण अरजी करी होत तो तमने पण मळत। तो आवी रीते आटला सुधी आपणे पाठ जोयो हतो, हवे आगळनो छे ते आजे आपणे जोईशुं। चालो तो शुरू करिए। पण तने ज क्या मळी छे, तमारा दस की परीक्षा ले छे त्यारे ही महादेव, वडाए कह्युं। बराबर, एटले आपणे आगळ जोयुं हतुं के पेला महादेवे शुं कीधुं कि तमे अरजी करो तो तमने पण शिष्यवृत्ति मळे। तो एमांथी एक मित्रए एने शुं कीधुं, पण तने भी क्या मळी छे, तेनी तो अरजी करी छे, એ તો તું પરીક્ષા આપશે પછી તને મળશે। બરાબર, એટલે કે તમારી પરીક્ષા લે તો તે અરજી તો કરી છે, પરંતુ એમાંથી તારી પહેલા પરીક્ષા લેશે, પછી પરીક્ષામાં જો તું પાસ થઈશ તો તને શિષ્યવૃત્તિ મળશે। વડાએ કહ્યું, ને કેમ જાણ્યું કે પહેલા ત્રણમાં તું આવીશ, ચોથો એ વાતમાં પડી। એટલે એમાંથી જે ચોથો મિત્ર હતો તેણે શું કીધું કે તું ત્રણમાં આવીશ એવું જરૂરી થોડું બી છે, તને શું ખબર કે તું પહેલા ત્રણમાં આવી જઈશ, એટલે પહેલા ત્રણ નંબરમાં તું આવી જઈશ। એટલે કે શિષ્યવૃત્તિમાં એવું હશે કે જેના આ પરીક્ષા લેશે અને પરીક્ષામાંથી પહેલા ત્રણ નંબરવાળાને શિષ્યવૃત્તિ મળશે। એમ તો નહીં પણ પહેલો આવીશ। તો મહાદેવને એકદમ કોન્ફિડન્ટ હતો પોતાના ઉપર, તેને પોતાના પર પૂરો ભરોસો હતો કે એ ત્રીજો નહીં પરંતુ પહેલો આવશે। આપણને બી આપણી મહેનત પર, આપણે જેટલી મહેનત કરીએ છીએ એ આપણી પોતાની મહેનત પર આપણને એટલો ભરોસો હોવો જ જોઈએ કે હું આટલું તો કરી જ શકીશ। આપણે બી પોતે ગોલ નક્કી કરવો જોઈએ, બરાબર ને? જેવી રીતે મહાદેવે એટલી બધી મહેનત કરી હશે ત્યારે એ પોતે કહી શકે છે કે ના, હું પહેલો આવીશ, બરાબર? તો આપણે બી જ્યારે મહેનત કરીએ છીએ તો આપણે બી એવું ડરતા નહીં રહેવું જોઈએ કે યાર આટલું તો વાંચ્યું છે પણ શું થશે ખબર નહીં। ના, આપણે પોતાના પર ભરોસો હંમેશા રાખવો જોઈએ। એટલે કે પેલો કહે છે કે હું તો પહેલો આવીશ, મહાદેવ કહે છે, કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું, આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નહીં દોડે। એટલે પેલા વડા નામનો એમનો મિત્ર છે, વડાએ શું કહ્યું કે એવું જરૂરી થોડું છે, કહેવાય થોડું, તું કઈ નવા એનો થોડી પરીક્ષા આપવાનો છે કે તું પહેલો આવી જઈશ, બીજા બધા હોશિયારો બી છે। એટલે મહાદેવ જેટલો હોશિયાર છે એટલા જ હોશિયાર બીજા નવ છોકરા પણ છે, દસ ની પરીક્ષા છે આપણે જોયું, એટલે એ નવ છોકરામાંથી બધા જ સરખા જ તમે હોશિયાર છો, એટલે એવું કહેવાય નહીં, આડે દિવસે દોડે અને દશેરાએ નહીં દોડે। એટલે આ એક રૂઢિ પ્રયોગ છે, તેનો અર્થ શું થાય કે આપણે આડા દિવસે આપણને મુખ્ય દિવસે જે કામ કરવાનું હોય તે કામ ખૂબ ઇઝી હોય, આપણે આડા દિવસે એ કામ ઇઝીલી કરી લેતા હોય, પરંતુ જ્યારે આપણને એ કામ મુખ્ય કરવાનું હોય તે ટાઈમે આપણાથી એ કામ બગડી જાય, કેમ કે આપણે એટલા ડરી ગયેલા હોઈએ, એટલા નર્વસ હોઈએ, એટલે આપણને શું થાય, આપણે આડા દિવસે ખૂબ સારું ખાવાનું બનાવી લેતા હોઈએ ઘરમાં, બરાબર? પરંતુ જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવવાનો હોય ને ત્યારે જ આપણાથી કંઈને કંઈ ભૂલ થઈ જાય ખાવા બનાવવામાં। એટલે એવું શું થાય કે આપણે આડા દિવસે ખૂબ સારું ખાવાનું બનાવી લઈએ, પરંતુ દશેરાના દિવસે એટલે કે કોઈ મહેમાન આપણા ઘરે આવવાનો હોય ત્યારે જ આપણાથી કંઈને કંઈ ગડબડ થઈ જાય। તો પેલો એવું જ કહે છે કે તું એમ તો તું બહુ હોશિયાર છે, પરંતુ ખબર નહીં હવે હમણાં તારો ગાડું દોડે કે ન દોડે, ન શું દોડી એવી પાર્ટી મેળાવું કે, એટલે કે
પેલો મહાદેવ શું કહી છે કે ન શું દોડે, મેં એટલી બધી મહેનત કરી છે ને, એવી પાર્ટી. પાર્ટીનો અર્થ થાય છે, આપણે જોઈ લઈએ, એવી પાર્ટી મેળવો, એટલે કે એવી રીતે પરીક્ષા આપો કે હું પહેલો તો આવી જ જઈશ. બરાબર, પાર્ટી મેળવવી એટલે કે દોડાવવું. પાર્ટી મેળવવું એટલે એવી તો મારી ગાડી દોડાવ. પેલા એ શું કીધું કે આડે દિવસે દોડે અને દશેરાએ નય દોડે, એટલે કે એને શું કીધું કે ન શું દોડે, એવી પાર્ટી મેળવું. પાર્ટી મેળવવું એટલે કે દોડાવવું, એટલે કે મારી ગાડી એવી દોડાવો કે હું પહેલો જ આવી જઈશ. ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ના જાણતો, એટલે મણિયા નામનો એક સ્ટુડન્ટ હશે પણ વિદ્યાર્થી, કે તેને તું ઓછો ના જાણીશ. કે છઠ્ઠા ધોરણમાં પહેલે નંબરે આવ્યો જ હતો ને વર્ગ, એટલે કે જે પેલો મણિયો હતો તે છઠ્ઠા ધોરણમાં પહેલા નંબરે જ આવેલો હતો, એટલે તું એનો ઓછો ના આંકીશ. એ તો હું માંદો, એટલે મહાદેવે શું કીધું કે એ તો હું બીમાર હતો તેથી, એવું બોલવા જતો હતો. તેમાંથી ચોથો ફરીથી બોલ્યો, ગયો ને નટુડો ઓછો છે કે એમાં પાછા એના બાપા હેડમાસ્ટર છે, એટલે કે પાછા આ કોઈ નટુડો આવી ગયો. પેલો હતો મણિયો, પછી આવ્યો નટુડો, કે એ બી થોડો ઓછો છે, એના પપ્પા તો પાછા કોણ છે, હેડમાસ્ટર છે, એટલે કે ટીચર છે. પછી પાછા બીજાએ ત્રીજી વાત કરી, આપણે કહા તો ચોથો બોલ્યો કે નટુડાને તો ઓછો ના જાણીશ, એના પપ્પા તો પાછા હેડમાસ્ટર છે. પછી બીજાએ ત્રીજી વાત કરી કે મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાનું. હવે પાછો કોઈ આવી ગયો બચુડો, પહેલો હતો કોઈ મણિયો, પછી આવ્યો નટુડો અને આવ્યો બચુડો. તો એને શું કીધું કે બચુડાના મામા તો મામલતદાર છે, એટલે કે જે મામલતદારનો મામા એટલે કે મામલતદારનો ભાણજો હોય એને જ શિષ્યવૃત્તિ તો મળે, તેથી એને જ મળવાની. ને ધનશંકરના માતા, એટલે ધનશંકર આ પાછો કોઈ ચોથો આવી ગયો. જો એક હતો મણિયો, પછી આવ્યો નટુડો, મણિયાનો છઠ્ઠા ધોરણમાં પહેલો નંબર આવ્યો, એટલે નટુડાના પપ્પા હેડમાસ્ટર છે, એટલે. અને જ્યાં બચુડા હતા, બચુડો છે એના મામા મામલતદાર છે. અને હવે આ ધનશંકર આવી ગયો, તો હવે ધનશંકરનું બી કોઈ સગાવાળું નીકળ્યું, તો ધનશંકરના માતા, જો એના માતા એવા માતા, એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, એમના જ હાથમાં બધું. ને આજે ધનશંકર નામનો વિદ્યાર્થી છે, એના માતા વિદ્યાધિકારી, એટલે કે જે આ શિક્ષણનું હેડમાસ્ટર, હેડ ક્લાર્ક છે, શિક્ષણના ઉત્તરાધિકારી છે, તો એમના જ હાથમાં બધું છે, એમને જ આ બધું કરવાનું છે. તો પછી શિષ્યવૃત્તિ કોને મળશે, ધનશંકરને જ મળશે. મહાદેવ ન ડગ્યો, આ બધી જ વાત એના મિત્રોએ એમની કીધી, પરંતુ મહાદેવ ડગ્યો નહીં, એને પોતાની મહેનત પર પૂરો ભરોસો હતો. મહાદેવે શું કીધું, નારે ના, એવું હતો પરીક્ષા જ ન લે, ખાલી તમે ઘોડા દોડાવો છો. એટલે મહાદેવ શું કહે છે કે જો એ લોકોને પોતાના ભાણજા ભાણેજોને આપી દેવી હોય શિષ્યવૃત્તિ, તો એ લોકો આ રીતે પરીક્ષા જ કેમ લે. તમે ખાલી ખાલી તમારી દોડાવો છો, તમારું બહુ દિમાગ દોડાવો નહીં, ખાલી ખાલીના તમે આ બધા ઘોડા દોડાવો નહીં, પણ એ કીધું મહાદેવે. વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે. એટલે કે વડો શું કહે છે કે આપણે જોઈએ છે કે શું થાય છે, એ તો જ્યારે સમય આવશે. મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, આ શું છે, એક કહેવત છે કે જેનો અર્થ થાય છે કે આપણને ટાઈમ આવ્યો જ ખબર પડી જશે કે શું ખરેખર થાય છે, શું તારી મહેનત રંગ લાવે છે, કે આ બધાના જે સગાવાલા છે તે કામ આવે છે. એટલે વડો એમ કહે છે, હા હા, દીવો બળે એટલે પહેલો નંબર લાવ મહાદેવ તાનમાં હતો. એટલે કે મહાદેવ શું કહે છે કે મને મારી મહેનત પર પૂરો ભરોસો છે, એટલે કે જ્યારે ખરેખર સમય આવશે ને ત્યારે મારો પહેલો નંબર આવશે. એટલે મહાદેવ એકદમ તાનમાં હતો, એટલે એકદમ મસ્તીમાં બોલ્યો. સારું, તો કેમ ભાઈ શંકા, ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. એટલે પેલા ત્રીજો હતો, ત્રીજો મિત્ર, એને શું કીધું કે સારું આપણે જોઈ લઈશું, કેમ શંકા આપણે જોઈ લઈશું. એટલે શંકા નામનો એમનો મિત્ર હતો, તેને પૂછ્યું કે કેમ શંકા, ટાઈમ આવે આપણે જોઈ લઈશું. હા વળી, આપણા ગામનું નામ રહેશે, નાક એટલે કે અહીંયા ઇજ્જતથી એનો મતલબ છે કે આપણા ગામની ઇજ્જત રહેશે. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10, ને ત્રીજા
બીજો આવશે તો એ પાંચ પાંચે ક્યાં છે ગાંડા બરાબર એટલે પેલો શું કહે છે કે તું પહેલો આવશે તને દર મહિને 15 રૂપિયા મળશે તે સમયમાં 15 રૂપિયા બી 1500 રૂપિયા જેટલા હતા બરાબર ને એ સમયે એટલું મહત્વ હતું પૈસાનો આજે 15 રૂપિયામાં આપણે 3 બાલાજીના વેફરના પેકેટ ખાઈ જઈએ બરાબર આપણા માટે હમણાં 15 રૂપિયાનું કંઈ એટલું મહત્વ નથી પરંતુ એ સમયના લોકો માટે એક એક રૂપિયાનું મહત્વ હતું પેલો શું કહે છે પહેલો આવે છે એટલે શિષ્યવૃત્તિમાં જે પહેલો આવવાનો હતો તેને દર મહિને 15 રૂપિયા બીજો આવવાનો હતો તેને દર મહિને 10 રૂપિયા અને ત્રીજો આવવાનો હતો તેને 5 રૂપિયા બરાબર 5 રૂપિયાથી પેલો શું કહે છે કે 5 રૂપિયા મળશે તો ખરા જ ને એ બી ઓછા થોડી છે ગાંડા એમ ત્રીજાએ લાગ સાધ્યો કે આપણને ઉજાણી મળશે ચાલો આવી ગઈ આપણી મેઇન વાત પેલો શું કહે છે મિત્રો કોઈ એક મિત્ર આપણો મસ્ત પાસ થઈ જાય પહેલો નંબર આવે તો આપણને પહેલી સારી પડેલી હોય પાર્ટી બરાબર ઉજાણી એટલે કે અહીંયા પાર્ટીના અર્થમાં છે પાર્ટી આપે એમ મસ્ત આપણે કઈ ઉજાણી કરીશું એટલે કે પાર્ટી મળશે મહાદેવ આપણને પાર્ટી આપશે ચોથાએ પાકું કર્યું હે ને મહાદેવ એટલે એને મહાદેવને પૂછ્યું ત્રીજાએ કીધું કે પછી આપણને પાર્ટી મળશે તો ચોથું શું કહે છે કે આપણને હે ને મહાદેવે મહાદેવને કન્ફર્મ કરે છે કે તું પાર્ટી આપીશ ને એમ નક્કી જાઓ મહાદેવ મંજૂર થયો એટલે મહાદેવે કીધું કે હા નક્કી ડન હું તમને 100% પાર્ટી આપીશ જો હું પહેલો આવીશ તો ક્યાં તો 1 થી 3માં આવીશ તો બરાબર મહાદેવે કીધું કે નક્કી ચાલો જાઓ ખુશ થાઓ ખુશ હો જાઓ બચ્ચો એવું આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે જેને ચાલી રહ્યા છે એટલે આ ચારેય મિત્રો એકબીજા સાથે વાતો જીભના ઝપાટા એટલે એકબીજા સાથે વાતો કરતા કરતા ચાલી રહ્યા છે અડખે પડખે લડી રહેલી ઊંબીઓને પસવાતા જાય છે એટલે અડખે પડખે એટલે આજુબાજુ જે ઊંબીઓ લડી રહેલી એટલે કે લટકી રહેલી ઊંબીઓ ઊંબીઓ એટલે કે જ્યાં બધું ઘાસ ને બધાના નાના નાના ડુંડા હોય ને જે લટકતા હોય એટલે ઘણી વાર મૂવીઝમાં જોયું છે આવું તો તેને પસવાતા એટલે કે હલાવતા જાય છે મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે એટલે પાકની ઉપર જે પક્ષીઓ બેસે છે તેને ઉડાડતા જાય છે દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર રાખી લે છે એટલે કે ઘણા બધા દૂર એકદમ ઝાડ ઝાડ દેખાય છે ને એમની પાછળ એમની નિશાળ એટલે કે શાળા છે તો તેની ઉપર એકદમ લાંબી નજર નાખી લે છે આપણે બી જતા હોય ને દૂરથી આપણે આપણી સ્કૂલ દેખાય તો આપણે જોઈએ ને દૂરથી એકદમ લાંબી નજર નાખી દઈએ એ રીતે ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે એટલે ચારે દિશામાં જેટલા બધા ઘઉંના પાકો છે તેના ઉપર એમની નજર ફરતી રહે છે તો આપણે આજે જોયું કે આ બધાને મહાદેવ જવાબ આપે છે અને પોતાની મહેનત પર પૂરો ભરોસો અને બધાને જવાબ આપે છે કે હું પહેલો આવીશ અને બધાને પાર્ટી આપીશ તો આગળનો જે પાર્ટ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આગળ આપણે જોઈશું કે મહાદેવ સાથે થાય છે શું ઓકે વિદ્યાર્થી મિત્રો બાય બાય થેન્ક યુ